નમસ્કાર, ગુજરાત નોનસ્ટોપ સાથે હું છું ભૂમિ અને હું છું ફાલ્ગુની. સમાચારની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી, જેમાં તેમણે કહ્યું કોરોના સામેની લડાઈ જીતવા 152 ડ્રોનથી લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તો આ તરફ 32,000 લોકોને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 7 જ દિવસમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. કોરોના વાયરસની સામે માત આપવા માટે હાલ રાજ્ય સરકાર દ્વારા જે તમામ તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને મુખ્યમંત્રી દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. તંત્ર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ તંત્ર કયા પ્રકારે સજ્જ છે, આ તમામ બાબતો મંતવ્ય ન્યૂઝ સાથે કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા. અને સાથે જ ડ્રોનથી કયા પ્રમાણે નાના નાના વિસ્તારોમાં પણ નજર રાખવામાં આવી રહી છે, સતર્કતાના તમામ પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે. આ તમામ પ્રયત્નોને લઈને હાલ જે પ્રમાણે રાજ્યની પરિસ્થિતિ છે આજની વાત કરીએ. આજે કોઈ પણ પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાવા નથી પામ્યો, એટલે આ રાહતના સમાચાર એક તરફ કહી શકાય. કારણ કે અત્યારે રાજ્ય સરકારે કવાયત તેજ કરી છે. જે પ્રમાણે કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે, એક તરફ રાજ્ય સરકાર પણ સજ્જ બની છે. વિશ્વ આખું કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દેશ અને ગુજરાતમાં લોકડાઉનનો આજે 9મો દિવસ છે. લોકડાઉનની વચ્ચે પણ તંત્ર સંપૂર્ણ સજ્જ છે જ્યારે કોરોનાની સામે લડવા માટે થઈને, ત્યારે લોકડાઉનમાં રહીને પણ લોકચિંતા માટે સતત કાર્યરત રહેતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આપણી સાથે છે. વિજયભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ સર, કે જે રીતે અત્યારે કોરોનાની પરિસ્થિતિ સામે આવી રહી છે, ગુજરાતની વાત કરીએ, નજીકના ભવિષ્યમાં વાવાઝોડું છે, અતિવૃષ્ટિ છે, અનેક મુશ્કેલીઓ ગુજરાત પર આવી, દરેક વખતે તમે સાંગોપાંગ ગુજરાતને ઉગાર્યું છે, કોરોનાની વાત કરીએ તો કેવી સજ્જતા? વાત સાચી છે કે આજે સમગ્ર વિશ્વ કોરોનાથી સંક્રમિત થઈ ગયું છે. સવાલ છે, ભારત પણ એમાં બકાત નથી. ગુજરાતમાં આપણે પ્લાનિંગ ઇન એડવાન્સ, પ્લાનિંગ ઇન ડિટેલ્સ લગભગ 10મી માર્ચથી શરૂ કરી દીધું. બીજા બધી આફતો વખતે, અને આમાં ફેર એ છે કે બીજી બધી આફતોમાં પ્રત્યેક સાઇટ ઉપર લોકો વચ્ચે, લોકોને સાંભળવા, લોકોને મળવું, લોકોને જે અસર થઈ હોય, આ બધું આપણે જઈને ત્યાં લોકો વચ્ચે જવાની છૂટને કારણે આપણે એને નિરાકરણ કરતા હતા. પરંતુ કોરોનામાં વડાપ્રધાને જે રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો એમાં બે વાત મહત્વની કીધી, કે એક તો સોશિયલ ડિસ્ટન્સ, બધા થોડા 1-1 મીટર ડિસ્ટન્સ રાખે, અને બીજી વાત એમને કીધી કે લક્ષ્મણ રેખા, કોઈ ઘરની બહાર ના નીકળે. લોકડાઉન કે પોતપોતાના ઘરમાં, જે લોકડાઉનનું આપણે આખું તાદાશ્ય, આખું અમદાવાદની એક ભાગ આપણે જોઈ ગયા છીએ કે લોકો બહુ ઓછા આપણે બહાર દેખાય, લગભગ બધા ઘરમાં છે. તો કોરોનામાં એક જ માત્ર ઉપચાર છે કે લોકો પોતાની ઘરે રહે, લોકો બહાર ન નીકળે. 21 દિવસ સુધી આ સ્થિતિને આપણે પાર પાડીશું તો જ સંક્રમણની તીવ્રતા ઘટશે. અને એ કરવા માટે સ્વાભાવિક છે કે બહુ લોકોની માનસિકતા, લોકોને ભય, પેનિક, અને એમાં એની પાસેથી આ કામ કરાવવું એ જ મોટો ચિંતાનો વિષય હતો. પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અપીલથી લોકોએ સ્વયંભૂ જે શિસ્ત દેખાડ્યું છે, અને આજે આપણે એની અસર પણ જોઈ રહ્યા છીએ કે આજે 9મો દિવસ છે, રસ્તાઓ બધા એકદમ સુમસામ, કે જે રસ્તાઓ આપણે ભરચક હતા, ટ્રાફિક જામ થતા હતા, આપણે જઈ ન શકી, આવી ન શકી, આજે તમામ રસ્તાઓ સુમસામ પડ્યા છે. એટલે લોકો સ્વયં શિસ્ત પોતે લાવ્યા છે અને આમાં સહકાર આપી રહ્યા છે. એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આ જો રીતે જ બધા સ્વયંસિદ્ધ પાડીશું તો આપણે અવશ્ય જીતીશું. આ એ ડેશબોર્ડ છે જેના મારફત મુખ્યમંત્રી સતત એક રીતે કહીએ કે લોકોની ચિંતા માટે થઈને કાર્યરત છે. વિજયભાઈ, વાત કરીએ તો ડ્રોનનો ઉપયોગ આ વખતે કદાચ સૌથી વધુ થઈ રહ્યો છે નિગરાની રાખવા માટે થઈને, એ કઈ રીતે? આ વખતે આપણે લગભગ 152 થી વધુ ડ્રોન
આખા ગુજરાતમાં આપણે ઉડાડીએ છીએ. ફરિયાદ એવી આવતી હતી કે લોકો મુખ્ય રસ્તા ઉપર નથી હોતા, ઇન્ટિરિયર બધા ભેગા થાય છે, લોકો અગાસીમાં ભેગા થાય છે, લોકો સાર્વજનિક પ્લોટ મંદિરોમાં ભેગા થાય છે. તો ડ્રોનથી આપણે આ ઉપરથી બધું સર્વેલન્સ કરીએ છીએ. અને હવે તો લોકોને ખબર પડી ગઈ છે ડ્રોન આવે છે ભાગો, એટલે આજે સ્થિતિ એના કારણે ઘણી આપણે અનુકૂળ થઈ છે. એક વાત કરીએ બીજેભાઈ કે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો સૌથી વધુ સમસ્યાઓ મોટા ભાગે ત્યાંથી આવતી રહેતી હોય છે, પણ આ વખત એવું લાગી રહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી હજુ સુધી કોઈ બાબત એવી સામે આવી નથી. તો એનો મતલબ શું કરી શકાય કે ગ્રામ્ય વિસ્તાર સુધી કોરોના પહોંચ્યો જ નથી કે પછી તંત્રનું તેના તરફ ધ્યાન ગયું નથી? નહીં, એકચ્યુઅલી ગુજરાતમાં આપણા ખૂબ ગુજરાતીઓ વિદેશમાં છે જી, અને જેવું વિદેશમાં બધી અસર થઈ એટલે અસંખ્ય લોકો અહીંયા આવ્યા. મને યાદ છે શરૂઆતમાં આપણે લગભગ 32,000 લોકોને ક્વોરન્ટાઇન કર્યા હતા. બહારથી આવે, લોકોએ ફોન કરતા કે સાહેબ આજે રાત્રે અમારે ત્યાંથી યુએસથી અમારી સોસાયટીમાં ફલાણા ભાઈને ત્યાં એનો છોકરો આવે છે તો તમે એને આવા જ ન દેતા, ક્વોરન્ટાઇનમાં લઈ જાજો, નહીતર અમને બધાને તકલીફ પડશે. આવી બધી લોકો ફરિયાદો કરતા અને લગભગ 32,000થી વધુ લોકોને આપણે ક્વોરન્ટાઇન કર્યા. ત્યાર પછી કોરોના પોઝિટિવ કેસ પહેલો વહેલો 19 તારીખે રાજકોટમાં આવ્યો, એક કેસ, અને ત્યાર પછી આજ દિવસ સુધીમાં લગભગ 80 ઉપર આપણે પહોંચી ગયા છીએ. પરંતુ એનાથી ડરવાની પણ જરૂર નથી. 80 કેસની જે હિસ્ટ્રી છે એ સાચી આપણે કે એક એક વ્યક્તિ છેલ્લા 10 દિવસમાં કેટલાને સાથે સંપર્ક થયો હતો અને એને આપણે ક્વોરન્ટાઇન કરીને એનું ચેકઅપ કરીએ અને આપણે ત્યાં જ દાબી દઈએ તો આ વાત આગળ બહુ લાંબી વધે નહીં. અને આપણે જે વિદેશમાં જે આજે અમેરિકામાં 2,50,000 લોકો, હજી આપણા દેશમાં 2,000 આંકડો પહોંચ્યો છે, ગુજરાતમાં આપણે 80 આંકડો પહોંચ્યો છે, એટલે આપણે એમાં સારી રીતે બહાર પડીશું. આજે મને આનંદ છે 80માંથી લગભગ 12 લોકો એ સાજા થઈને પોતાની ઘરે ગયા છે. પહેલી જ વખત વિજયભાઈ આ પ્રકારની મહામારીનો ગુજરાત સામનો કરી રહ્યું છે, દેશ પ્રથમ વખત સામનો કરી રહ્યું છે. કેટલીક લોકોમાં સરકાર સંપૂર્ણપણે પારદર્શકતાથી કાર્યરત છે, પણ લોકોમાં ગેરસમજણ એવી પ્રવર્તી રહી છે કે કોરોનાના જેટલા કેસ હજુ નોંધાય છે તેટલા સામે નથી આવતા, કે પછી મેડિકલ સુવિધાઓ જે છે તે કદાચ આપણી પાસે ઓછી છે વિકસિત દેશોની સરખામણીમાં. આ ગેરસમજણ કઈ રીતે દૂર કરશો? ગુજરાતમાં ખૂબ સારી સુવિધાઓ પહેલેથી કરી નાખી છે. આજે તમને દેખાડું અમદાવાદ હોસ્પિટલ ભાઈ ખોલો. આવી અમદાવાદ હોસ્પિટલ ટોટલ ડેડિકેટેડ, આખા ભારતમાં પહેલી 7 દિવસમાં સંપૂર્ણ ડેડિકેટેડ હોસ્પિટલ, 1200 બેડ. આપણે ઈચ્છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે એકેય બેડ ભરાય નહીં, પણ આવી તમામ જિલ્લાઓમાં આ શનિવાર સુધીમાં મારી બધી હોસ્પિટલો વિથ ઇક્વિપમેન્ટ, તમે જોવો છો ખાલી હોસ્પિટલ નહીં, અંદર બધા ઇક્વિપમેન્ટ્સ, ડોક્ટર, સ્ટાફ, વેન્ટિલેટર, આઈસીયુ, આ બધી વ્યવસ્થાઓ રેડી છે. એટલે પૂરતો સ્ટાફનો કે પૂરતો સવાલ જ નથી. અત્યારે તો 80ની આસપાસ કેસ થયા છે, પણ મારી તૈયારી છે 6,000 લોકો ગુજરાતમાં કેસ થાય તો એની વ્યવસ્થા જાળવવાની મારી પાસે તૈયારી છે. અત્યારે સર જે રીતે મેડિકલ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે, પ્રથમ વખત જ આ મહામારી છે છતાં સફળતાપૂર્વક સરકાર સામે લડાઈ આપી રહી છે, તો એવું લાગી રહ્યું છે કે મેડિકલ ક્ષેત્રે જે કામ થઈ રહ્યું છે તે ભવિષ્યમાં આપણને કામ લાગી શકે છે? ચોક્કસ, આખી વ્યવસ્થાઓ ભવિષ્યમાં કાયમી રહેવાની છે. તો આવી કોઈ પણ મહામારી હોય અથવા તો જનરલ બધાના લોકોને રોગો હોય તેને ઉપયોગી બનવાની જ છે બધી વ્યવસ્થા. સર પહેલી જ વખત કોરોના આવ્યું, પહેલી જ વખત ઘરબંધી થઈ, ટોળાશાહી માટે જે લોકો ટેવાયેલા છે તે આજે સ્વયંશિસ્તમાં ઘરમાં બેસી રહ્યા છે. તમે કોરોનાના દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો, એમની સાથે વાતચીત કરી, કેવું લાગ્યું જ્યારે તેમની વેદના તમે અનુભવી? એટલે મેં તો કોરોનાના દર્દી સાથે, જો આ દર્દી છે બેન, એમની સાથે હું વાત કરી રહ્યો છું. કોરોનાના ડોક્ટર સાથે મેં વાત કરી છે, આ ડોક્ટર છે. કોરોનાના ક્વોરન્ટાઇન વાળાને મેં સાથે મેં વાત કરી છે. આ ચિરાગભાઈ છે, એ હવે એમનો ટ્રીટમેન્ટ થઈ ગઈ, સાજા થઈ ગયા, રિકવર થઈ ગયા, એની સાથે ઘરે ગયા પછી મેં એની વાત કરી છે. એટલે સીધી વાત કરવાથી સાચા ફીડબેક્સ, અને સરકાર આટલી બધી જાગૃત છે કે અહીં બેઠા બેઠા એક એક પેશન્ટ, દર્દી, વ્યવસ્થા એની ખાલી આ નહીં,
પોલીસ કર્મચારીઓ રસ્તા ઉપર છે એની વાત કરી છે, મેં હેલ્થના બીજા કર્મચારીઓ સાથે વાત કરી છે, અહીંથી હું અધિકારીઓ સાથે પણ વાત કરું છું. તો એ સતત લોકોના ફીડબેક, લોકો વચ્ચે રહેવાથી મને લાગે છે કે આપણે સાચી વાતની માહિતી મળી. આટલા સમયથી મેડિકલ ક્ષેત્રે, જે તમે હમણાં જ કહ્યું કે આપણે આટલી ઝડપથી હોસ્પિટલ પણ તૈયાર કરી લીધી, સંપૂર્ણ રીતે સજ્જ છે, પણ સર આટલા વખતથી જે તમે સતત મોનિટરિંગ કરી રહ્યા છો, ડેશબોર્ડ મારફત સતત સંપર્કમાં છો, તો તમને ક્યાંક એવું લાગે છે કે હજુ પણ કોઈક એવો ખૂણો બાકી છે કે જ્યાં હજુ કામ કરવાની જરૂર હોય અથવા તો કંઈક ખૂટે છે? નહીં, અત્યારે આપણે ફૂલ પ્રૂફ આખી વ્યવસ્થામાં આગળ વધી રહ્યા છીએ અને મને પૂર્ણ ભરોસો છે કે ગુજરાત, આપણે સૌ આ રીતે સાથે મળીને આદેશોના પાલન કરશું તો ગુજરાતને કોઈ તકલીફ નહીં. 14 એપ્રિલ સુધી સર લોકડાઉન છે, તો અત્યારની જે પરિસ્થિતિ છે તે જોતા શું લાગે છે કે 14મી પછી આગળ શું હોઈ શકે છે લોકડાઉનની સ્થિતિ? મને લાગે છે ભારત સરકારના સચિવે બહુ સ્પષ્ટ કીધું છે કે 21 દિવસના લોકડાઉન રહેશે, પછી લોકડાઉનની વાત બધી અફવા છે, તો ભરોસો રાખીએ, બાકી તો કાલ શું થાય કોને ખબર. સર છેલ્લો સવાલ, શું સંદેશ આપશો અમારા દર્શકોને? હું ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું, ભલે થોડીક અગવડતા રહે પણ જો આપણે કોરોનાના સામે જંગ જીતવો હશે તો લોકડાઉનનો સંપૂર્ણ અમલ બહાર જ ન નીકળીએ, આટલો આગ્રહ રાખીશું તો અવશ્ય આપણે જીતીશું. તો આ હતા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી, જેમનું કહેવું છે કે કોરોનામાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીએ અને સરકાર સંપૂર્ણપણે સજ્જ છે કોરોનાનો સામનો કરવા માટે, થઈને કોઈપણ પ્રકારની ગેરસમજણ પણ ન રાખવી, તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. કેમેરામેન યોગેશ પટેલ સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ડ્રોનથી કયા મારફતે નજર રાખવામાં આવી રહી છે રાજ્યમાં, અને સાથે જ વિવિધ વિસ્તારોમાં હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા જે વાતચીત કરવામાં આવી મંતવ્ય ન્યૂઝ સાથે, જેમાં ખાસ કરીને અત્યારે રાજ્યની પરિસ્થિતિ કયા પ્રકારની છે, કોરોના વાયરસને લઈને રાજ્યમાં તંત્ર કયા પ્રકારે સજ્જ છે, દિવસ રાત કયા પ્રકારની કામગીરી કરી રહી છે. આગળ વાત કરીએ કોરોના વાયરસને લઈને, દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે 9 વાગે ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો મેસેજ દ્વારા દેશને સંબોધિત કરવામાં આવશે. મહત્વનું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોનાની અપડેટ વિગતો આપતા જણાવ્યું છે કે ગુજરાત માટે રાહતના સમાચાર છે કે ગઈકાલ પછી એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4-5 દિવસ ગુજરાત માટે મહત્વના છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે, જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે અને 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર કરાયું છે. એક પણ પોઝિટિવ કેસ આપણા ત્યાં નથી થયું સદનસીબે. વડોદરામાં એક વ્યક્તિ પુરુષ કે જે 52 વર્ષના હતા અને એ 19મી માર્ચથી એડમિટેડ હતા SSG હોસ્પિટલમાં. એમને આ COVID-19ના સિમ્ટમ્સ, શ્રીલંકાની એમને પ્રવાસ કરી હતી અને 16-3થી એમને આ બીમારીના લક્ષણ પણ હતા અને અનફોર્ચ્યુનેટલી એ ગુજરી ગયા છે. અને પોઝિટિવ જેમ કહેવામાં આવ્યું 87 છે. હવે આની બ્રેકઅપ પણ આપણે જોઈ લઈએ તો ટોટલ અમદાવાદના 31 છે, સુરત 12, એમ કરીને રાજકોટ 10, વડોદરામાં 9 કેસ છે કુલ, એમાંથી 6 વિદેશના અને 3 લોકલ છે. એ જ રીતે ભાવનગરમાં ટોટલ 6 કેસ, એમાંથી 1 આંતરરાજ્ય અને જે 5 બીજા કેસ છે લોકલ છે. કચ્છમાં 1 કેસ જે વિદેશ પ્રવાસ કરીને આવ્યા વ્યક્તિનું છે. મહેસાણામાં 1 લોકલ. ગીર સોમનાથની અંદર 2 કેસ છે, એમાંથી 1 વિદેશ પ્રવાસ કરેલા વ્યક્તિની છે અને બીજા લોકલ. પોરબંદરમાં 3 છે, 3-3 લોકલ વ્યક્તિઓના છે. અલબત્ત એમના પરિવારની એક વ્યક્તિ
વિદેશથી ત્યાં આવ્યા હતા. પછી પંચમહાલમાં એક કેસ છે, એ પણ લોકલ છે. આમ કરીને ટોટલ કુલ ગુજરાતભરમાં 87 કેસ છે. અને જેમ ગઈકાલે કહેવામાં આવ્યું, 7 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પણ પાછા ગયા છે. આજ સુધી જે ક્વોરન્ટીન કરેલ લોકોની વિગત આ પ્રમાણે છે કે હોમ ક્વોરન્ટીન છે તે 17,666 લોકો, પછી જે સરકારી ક્વોરન્ટીન ફેસિલિટીઝમાં છે એવા 904, પ્રાઇવેટ ક્વોરન્ટીનમાં છે 282, અને એમ કરીને કુલ 18,852 જેટલા લોકો ટોટલી ક્વોરન્ટીનમાં છે. વાત કરીએ સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 12 પર પહોંચ્યો. 2 દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી આરોગ્ય તંત્ર દોડતું થયું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટાઇન હોવાનું માનવામાં આવે છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો 1 કિલોમીટરનો વિસ્તાર બેરિકેડથી બંધ કરી 16,000થી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો. હાલ 50,000થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે. રાંદેરના 67 વર્ષીય વૃદ્ધ લોન્ડ્રી ચલાવે છે અને થોડા દિવસથી તેમને શરદી ખાંસી તાવ હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ લઈને રિપોર્ટ કરવામાં આવ્યો. રાંદેર વિસ્તાર છે, રાંદેર વિસ્તારની અંદર ઇસ્ત્રીની દુકાન ચલાવતા 67 વર્ષીય વૃદ્ધ છે, તેમનો રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે. અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વાભાવિકપણે પ્રશાસનની ચિંતા વધે, કારણ કે ઇસ્ત્રીની દુકાન ચલાવનાર વ્યક્તિ હતો. તેની દુકાન પર સમગ્ર રાંદેર ટાઉનમાંથી લોકો ઇસ્ત્રી કપડાં ઇસ્ત્રી કરવા માટે આવતા હતા, એટલે કહી શકાય કે તેઓ હજારો લોકોના સંપર્કમાં આવ્યા હતા. અને એ જ કારણ છે કે સમગ્ર વિસ્તારને લોકડાઉન કરવામાં આવ્યું છે, સમૂહ ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કરીને એના સંપર્કમાં કોણ આવ્યા હતા એ સ્પષ્ટ ન હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. અને બીજી વાત એ છે કે રાંદેર વિસ્તારમાં જે સમુદાય રહે છે તેઓ ધાર્મિક સ્થળો પર જતા હોય છે, અને એટલા માટે સમૂહ વિસ્તાર જે છે અહીં આવેલા તમામ ધાર્મિક સ્થળોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે. તમામ ધાર્મિક સ્થળોમાં લોકોને નહીં જવા સૂચના આપી દેવામાં આવી છે. લોકોને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યા છે. ઘરની બહાર લોકો નથી નીકળી રહ્યા, અને જો નીકળે તો પોલીસ સખ્તાઈથી તેમની સાથે જે કામગીરી છે એ કરી રહી છે. એટલે કહી શકાય કે આજે કેસ છે ટ્રાવેલ હિસ્ટ્રી નહીં ધરાવતો વ્યક્તિનો આ કેસ સામે આવ્યો છે. બીજો ગઈકાલે જે કેસ આવ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં, એ પણ મોલના કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં કોરોનાના દર્દીના મૃત્યુ બાદ તેને દફનાવવામાં બેદરકારી સામે આવી છે. દર્દીના સ્વજનને અંતિમ સંસ્કારમાં લઈ જવામાં આવ્યા. અંતિમ વિધિ બાદ સ્વજને એન્ટી કોરોના સૂટ ખુલ્લામાં ફેંક્યા, અને સૂટ ખુલ્લામાં જોતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ સૂટનો યોગ્ય નિકાલ કર્યો. તો કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી સુરતના ફૂલપાડાની 40 વર્ષની મહિલાનું મોત થયું છે. આ મહિલાનો કોરોનાનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે, પરંતુ તેમ છતાં મહિલાની અંતિમ વિધિ કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે કરવામાં આવી. અંતિમ વિધિ બાદ સ્મશાનને સેનિટાઈઝ કરવામાં આવ્યું. રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં કોરોનાનો સૌપ્રથમ પોઝિટિવ એવો નદીમ નામનો વ્યક્તિ સારવાર બાદ સાજો થઈ ગયો છે. એમ્બ્યુલન્સના માધ્યમથી નદીમને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો, અને પોતાના દીકરાને ઘરે આવેલો જોઈ માતા પિતાની આંખમાંથી આંસુ આવી ગયા. નદીમ મકા મદીનાથી પરત આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે તેના પરિવારના અન્ય સભ્યોનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો. આમ છતાં તકેદારીના ભાગરૂપે દર્દીના પરિવારને પથિકાશ્રમ ખાતે રાખવામાં આવ્યા, અને રાજકોટ સિવિલમાં સારવાર લીધા બાદ નદીમ ઘરે આવતા તમામ લોકો લાગણીશીલ બન્યા. એટલે હવે બહુ મજા આવે છે, અને ખુદાનો વાસ ખુદાના દરબારમાં અમે શુક્રિયા અદા કરી છીએ કે આ ભયંકર બીમારીમાંથી નાદિમભાઈ બહાર આવી ગયા, અને એનો રિપોર્ટ 2 સતત સરકારશ્રીના નિયમ પ્રમાણે
નેગેટિવ આવેલા છે અને એને આજે ઘરે અમે લઈ આવેલ છીએ અને અમને પણ રજા મળી ગઈ છે. અત્યારે ભલે 5 મિનિટ માટે ભેગા થયા પણ અત્યારે હું તો એમ કહું છું, તમે બધા છૂટા પડો, નજીક નજીક ન રહ્યો. જેટલું આપણે ધ્યાન આટલા દી રાખ્યું છે એના ઉપર પાણી જોર થતા વાર ન લાગે, એટલે આપણે બધાએ સાચવવાનું છે. દૂર આપણે જે સમજાયું છે એમ દૂર દૂર રહેવાનું છે, ભેગું નથી થવાનું. આપણે બધાએ હાજું રહેવાનું છે. અને નદીમભાઈ, નદીમભાઈના બધા જ સગા આવી ગયા છે, બધાએ સાજા રહીએ અને આપણે સાજા રહી એવું ધ્યાન રાખવાનું છે. એટલે મારી આપ બધાને બે હાથ જોડીને વિનંતી છે કે આપણે આટલા દિવસ જે સારું કર્યું છે એ હજી કરશું. આપણે હજી 14 દિવસ સાચવવાનું છે. રાજકોટ મનપા પાસે આવ્યા 4 હાઈ ક્લિયરન્સ બ્રૂમ સ્પ્રેયર મશીન, જેનાથી આખા રાજકોટને સેનિટાઈઝ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે શહેરના તમામ વોર્ડમાં મશીનની દવા છાંટી શકાય તે માટે શક્તિમાન બ્રાન્ડના પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લિયરન્સ બ્રૂમ સ્પ્રેયર મશીનોથી દવા છાંટવાની કામગીરીની શરૂઆત પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે શરૂ કરવામાં આવી. રાજકોટમાં તીર્થ એગ્રોટેકનોલોજીના પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શક્તિમાન બ્રાન્ડથી ખેતીવાડીને લગતા તમામ પ્રકારના મશીનોનું દાયકાઓથી ઉત્પાદન કરવામાં આવે છે અને આ કંપનીના માલિકો હસમુખભાઈ ગોહિલ તથા અશ્વિનભાઈ ગોહિલ દ્વારા ઉદયભાઈ કાનગઢ સાથેના અંગત સંબંધોને ધ્યાનમાં લઈ તાત્કાલિક ધોરણે આ પ્રકારના 4 મશીનો મહાનગરપાલિકાને વિનામૂલ્યે ઉપયોગ અર્થે આપવામાં આવ્યા. આવી રીતે આપ જે પાછળ જોઈ શકો આ મશીનોથી આપણે રાજકોટ શહેરને ડિસઇન્ફેક્ટ કરવાનું ચાલુ કરીશું. આવનારા સમયમાં આવી આપણે 14 બીજી મશીનો પણ મળશે, જે આપણે દરેક 18 વોર્ડ્સ માટે 18-18 મશીન આવી રીતે ચાલશે. અને આમાં આપણે કેમિકલ ડાલીને જે કોરોના વાયરસ છે, જો તો કંઈ પણ જગ્યા હશે, કોઈ પણ પ્રકારના વાયરસ હશે, એનાથી મરી જશે. આ એક કવાયત ચાલુ કરી છે, જેમાં ફરીથી લોકોના સૌજન્યની જરૂર છે, લોકોના સહકારની જરૂર છે. કોર્પોરેશન રાજકોટમાં આ મહામારી વધવા નહીં દે એના માટે કટિબદ્ધ છે અને એના માટે દરરોજ નવા નવા પગલાં લઈ જ રહી છે. લોકો પણ અમને સહકાર આપે, ઘરથી બહાર નહીં નીકળે, આ મશીનને ફક્ત જોવા માટે બહાર નહીં નીકળે, આ મશીન પોતાનું કામ કરશે. વડોદરાના વોર્ડ નંબર 9ના નગરસેવક રાજેશ આયરે પોતાના વોર્ડ માટે ખાસ દહેજથી સેનિટાઈઝર મશીન ભાડે મંગાવ્યું છે. આ મશીનથી વિવિધ વિસ્તારોમાં સેનિટાઈઝિંગ કરવામાં આવ્યું. નગરસેવક જાતે જ સેનિટાઈઝેશનની પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ખાસ વાત, નગરસેવકે પોતાના ખર્ચે આ મશીન ભાડે મંગાવ્યું છે. પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજીને પરિસ્થિતિને લઈને જાણકારી આપી અને અનેક લોકોને અપીલ કરી હતી કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. જૂનાગઢમાં એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં માણસોની હેરાફેરી કરવામાં આવતી હોવાનું પોલીસ દ્વારા પકડવામાં આવેલું હતું. એમ્બ્યુલન્સના સંચાલક સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આવા એમ્બ્યુલન્સ, ટેન્કર, કન્ટેનર, ટ્રક જેવા તમામ વાહનો પોલીસ ચેક કરી રહી છે અને માણસોની હેરફેર થાય તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ફરી વખત અનુરોધ છે, કોઈ મુસાફરી ના કરો, જ્યાં છો ત્યાં જ રહો. માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી સૂચન હતું કે કમ્યુનિટી વોલન્ટિયર્સ ની મદદ લેવું જ જોઈએ. તે અનુસંધાને સિવિલ ડિફેન્સના માણસો, કોલેજના તાલીમ પામેલા એનસીસી અને એનએસએસના સ્ટુડન્ટ્સ, એ સભ્યોના વોલન્ટરીલી અમે આપના કામમાં જોડીને લોકડાઉનના અમલીકરણમાં સાથે લેવાનો નિર્ણય કરેલા છીએ. વાત કરીએ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી, કોરોનાને લગતી માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યું કે સસ્તા અનાજનું યોગ્ય વિતરણ થઈ રહ્યું છે, તેમજ લોકડાઉન દરમિયાન કોઈ પણ કંપનીના કર્મચારીને તેમના માલિક છૂટા નહીં કરી શકે. જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા પુરવઠાધિકારીશ્રીઓ દ્વારા અને મામલતદારશ્રીઓ મારફત અને સસ્તા અનાજના પરવાના ધરાવતા આશરે 17,000 જેટલા દુકાનદારોના સાથ સહકારથી જે વ્યવસ્થા સુચારુ રીતે
ચાલી રહી છે એમાં આપને જણાવતા મને આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 1.5 દિવસમાં 15,16,000 કરતાં પણ વધુ કાર્ડધારકોને સારી રીતે અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. ગામડાઓમાં નગરોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને લોકોને સારી ક્વોલિટીનો જથ્થો સમયસર મળે એના માટે સરકાર અત્યારે પ્રયાસ કરી રહી છે કે રાજ્યમાં આવેલી ફેક્ટરી, ઇન્ડસ્ટ્રીઝ, નાના મોટા એકમો, બિઝનેસ એકમો, એ તમામ શ્રમિકો અને કર્મચારીઓ એને લોકડાઉનના સમય દરમિયાન એટલે કે 14 એપ્રિલ સુધી કોઈને પણ ટર્મિનેટ કરવામાં આવશે નહીં અથવા કોઈ પણ કર્મચારી કે શ્રમિક કે એના પગાર પણ ઓછા કરી શકશે નહીં. એ તમામ સૂચનાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફેક્ટરી માલિકો, એમએસએમઈના લોકો, જે રજિસ્ટર્ડ સરકારી કોન્ટ્રાક્ટર્સ છે એવા લોકો અને તમામ દુકાનદારોને આપી દેવામાં આવી છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે કે ઘરકામ કરતા હોય, નાના મોટા કામ કરતા હોય એવા ભાઈઓ અને બહેનોને પણ 14 એપ્રિલ સુધી કોઈ બરતરફ કરી શકશે નહીં, કાઢી શકશે નહીં, એમનું પગાર ઓછું કરી શકશે નહીં અને એમને નિયમિતપણે પગાર ચૂકવવાના રહેશે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી અને શહેર કરતા ગામડાઓમાં લોકડાઉનનું પાલન કરતા લોકો જોવા મળ્યા. રામનવમીનો પાવન તહેવાર હોવા છતાં રામ મંદિરમાં જોવા મળ્યા હતા તાળા. આજે જ્યારે સમગ્ર દેશ અને જે દુનિયાની અંદર જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, કોરોના વાયરસના જે કહેર વરસ્યો છે તેને લઈ અને આજે લોકડાઉનનો જે 9મો દિવસ છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લાનું જે આખા ગામ છે ત્યાં મંતવ્ય ન્યૂઝ આવી પહોંચ્યું છે. ખાસ કરીને જે આપણે જોઈ શકીએ છીએ કે આજે રામનવમી છે, પરંતુ આજે જે રામનવમીના દિવસે પણ જે મંદિર છે તેની અંદર તાળા લાગ્યા છે. લોકો લોકડાઉનને પૂર્ણ સમર્થન આપે છે. બીજું ખાસ જોવા જઈએ તો જે અહીંયા જે આખા ગામ છે તેમાં ક્યાંય નથી ચુસ્ત બંદોબસ્ત પોલીસનો કે નથી કોઈ તંત્ર, પરંતુ લોકોએ સ્વયંભૂ આજે જે લોકડાઉન છે તેને સમર્થન આપ્યું છે અને ખાસ કરીને લોકોમાં સમજણ શક્તિ પણ આવી ગઈ છે કે લોકડાઉનથી જ અને સોશિયલ ડિસ્ટન્સથી જ આજે આ કોરોના વાયરસ છે તેને ફાઇટ આપી શકાશે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ કોરોના વાયરસના લીધે લાગેલા લોકડાઉનથી ખેડૂતની બાગાયતી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. બગસરાના ખેડૂતની 20 વીઘા જમીન જેમાં બાગાયતી ખેતી કરીને પોતાનું ગુજરાન છેલ્લા 25 વર્ષથી ચલાવી રહ્યા છે. હાલ કોરોના વાયરસને લઈને લાગેલા લોકડાઉનમાં ખેડૂત ચિંતિત છે. લગ્ન પ્રસંગ, સપ્તાહ અને મંદિરોમાં ઓર્ડરોમાં ફૂલ અને ફૂલહારો બનાવીને પહોંચાડીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતને લોકડાઉનના સમયે આ ખેડૂતના ખેતરની બાગાયત ખેતીમાં ગુલાબ, મોગરો વગેરેનું વાવેતર છે, જે હાલ હરેક છોડ અને ફૂલો મુરછાતા ખેડૂત ચિંતિત જણાઈ રહ્યા છે. સમસ્ત દેશમાં અત્યારે કોરોના વાયરલ ઇન્ફેક્શનને લઈને 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે મંતવ્ય ન્યૂઝ દ્વારા બગસરાના એક ખેડૂતની વ્યથા જાણવા માટે પહોંચ્યા છે, રિયાલિટી ચેક કરવા માટે. ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે. આ બગસરાના ખેડૂતનું ખેતર છે જ્યાં 20 વીઘાની અંદર આ બાગાયત ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ હાલમાં બગસરા વિસ્તારની અંદર 20 વીઘામાં આજે ગુલાબને બધા ગલગોટા વગેરેનું જે અહીંયા વાવેતર કરે છે અને ત્યારે અહીંથી મોટા મોટા શહેરોમાં જે લગ્ન પ્રસંગ હોય છે, મંદિરોમાં જે ફૂલહાર કરવા માટેના જે હોય છે તે સમયે અહીંથી આ વિતરણ મોકલવામાં આવે છે અને વેચાણ કરતા હોય છે તે સમયે. અત્યારે 21 દિવસનું જે લોકડાઉન છે તેને લઈને અત્યારે આ જે ફૂલો છે, પોતાના જે ફૂલ ઝાડ છે તેમાં તેમાં જે આ ફૂલો અત્યારે કરમાતા નજરે પડી રહ્યા છે, ત્યારે આ ખેડૂતોને નુકસાની પણ જતી હોય તેવું આપણે જણાઈ રહ્યું છે. ત્યારે હાલ આ ખેડૂતે જે પોતાના, હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ જે વાવેતર કરેલા જે ફૂલો છે, ફૂલોના અત્યારે જે કરમાઈ ગયેલા જે વૃક્ષો હોય છે એ બધાને અત્યારે ઉખેડીને અત્યારે એક સાઈડ આમ થપ્પાક લગાવી દેવા.
અરવલ્લીના મોડાસામાં શેલ્ટર હાઉસમાં રહેતા લોકોએ વતન જવાની જીદ પકડી છે. દાહોદ જિલ્લાના 30થી વધુ લોકોએ 3 દિવસથી અન્નનો ત્યાગ કરી પોતાને વતન જવા દેવાની વિનંતી કરી છે. તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે કાંકરેજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની રાહબરી હેઠળ માનવ સેવાની સુંદર કામગીરી કરવામાં આવે છે. ભારતભરમાં સરકારે 144 લાગુ કરી દેશની પ્રજાને કોરોના વાયરસથી બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. કાંકરેજ તાલુકા માનવ સેવા અર્થે અમે કાંકરેજ તાલુકાના તમામ મંડપવાળા, રસોયા, વેપારીઓ અને બીજા બધા જ કાંકરેજ તાલુકાના ધર્મપ્રેમી માણસો દ્વારા આ કીટ વિતરણનું આયોજન કરેલ છે કે અત્યારે કાંકરેજ તાલુકામાં કોરોના જેવી મહામારી ભારત દેશમાં વિશ્વમાં ચાલી રહી છે તે સમયે કાંકરેજ તાલુકાના જે એકદમ ગરીબ પરિવાર છે જેને અત્યારે ખરેખર જરૂર છે ઘાત સામગ્રીની, તેના રોજિંદા ઘર વપરાશના ઘાત સામગ્રીના સામાન્ય અમે કીટ બનાવી અને દરેક પરિવારને કીટ વિતરણનું આયોજન કરેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ જોવા મળી અને સતત 9મા દિવસે બોડેલીના બજારોમાં સન્નાટો જોવા મળ્યો. જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ જોવા મળી. સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારીએ જ્યારે પોતાના બરડામાં લીધું ત્યારે ભારતમાં પણ આ રોગે પગ પેસારો કર્યો હોય. ભારતમાં સમગ્ર ભારતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ લોકડાઉનને આજે 9મા દિવસે ભારે સન્નાટો જોવા મળ્યો છે. અહીં લોકોને અવર જવર બંધ કરાવી દેવામાં આવે છે. કામ સિવાયના લોકોને તેમજ આવશ્યક વસ્તુઓને ખરીદી સિવાયના લોકોને અહીંથી કોઈને જવા દેવામાં આવતા નહીં અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પણ અહીં ચુસ્ત બંદોબસ્ત કરીને ચુસ્તપણે કાયદાનો અમલ થાય તેવા પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ તેમને પણ અહીંની મુલાકાત લીધી હતી અને છોટાઉદેપુરના SB MS બાબુરે પણ એની મુલાકાત લીધી અને કાયદાનું ચુસ્તપણે પાલન થાય તેવા પ્રયાસો ધરાવી રહ્યા છે. સુલેમાન ખત્રી, મંતવ્ય. આઈજી અભયસિંહ ચુડાસમાએ છોટાઉદેપુર જિલ્લાની અચાનક મુલાકાત લીધી. સમગ્ર ભારતને 21 દિવસ માટે લોકડાઉન કરી દેવાયું છે ત્યારે પોલીસ વિભાગ દ્વારા ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે. આઈજી અભયસિંહ ચુડાસમા છોટાઉદેપુર જિલ્લામાં આવી કપરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. તેમણે બોડેલી, પાવીજેતપુર, તેજગઢ અને છોટાઉદેપુરની મુલાકાત લીધી અને પ્રજાજનોને લોકડાઉન સમયમાં બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી. વડોદરાની પારૂલ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે પોતાના વેતનમાંથી 28 લાખ જેવી રકમ એકઠી કરી અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં જમા કરાવી. ઉપરાંત અન્ય લોકો પણ યોગદાન આપી શકે તે માટે પારૂલ યુનિવર્સિટી ક્રાઉડ ફંડિંગ એપ બનાવવામાં આવી છે, જેના માધ્યમથી પણ 4 લાખ જેટલી રકમ ભેગી કરાઈ અને આ ફંડથી 400થી વધુ પરિવારોને ચીજવસ્તુ પૂરી પડાશે. આ મહામારીને આપણે લડી શકીએ તે હેતુથી પારૂલ યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે પોતાનો એક દિવસનો પગાર CM રિલીફ ફંડમાં કન્ટ્રીબ્યુટ કરવાનો નિર્ણય લીધો છે અને આ હેતુથી કુલ 28 લાખની રકમ CM રિલીફ ફંડની અંદર પારૂલ યુનિવર્સિટી દ્વારા ડોનેટ કરવામાં આવી છે. અમદાવાદના સારથી ફાઉન્ડેશન સહિત કેટલાક સેવાભાવી લોકો છેલ્લા 7 દિવસથી સતત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સેવા આપી રહ્યા છે. 50થી વધુ વોલેન્ટિયર્સ દ્વારા રોજના 5000 માટે જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કઠવાડા GIDC માં કામ કરતા અનેક શ્રમિકો તેનો લાભ પણ લઈ રહ્યા છે. GIDC એસોસિએશને શરૂઆત કરી કે કઠવાડા GIDC એસોસિએશનના પરપ્રાંતી મજૂર કામદારો જે અહીંથી પલાયન ના કરે એના માટે સારથી ફાઉન્ડેશન દ્વારા અહીંયા રોજ કઠવાડા GIDC માટે 2000થી વધારે લોકોનું જમવાનું બને છે. નિકોલ છે, નિકોલ છે, અમરાઈવાડી, ઓઢવ ત્યાંની આપણને સોસાયટી એ ઘર દીઠ આપણને 2, 5, 10 રોટલી મળે છે. તે રીતે એક ફ્લેટમાં જોઈએ તો 10 ફ્લેટ હોય એની અંદર એમાં 10માંથી 16 બ્લોક હોય છે તો આપણને 160 મકાન થાય તો ટોટલ 1600 રોટલી થાય. એ રીતે આપણને આ વિસ્તારોમાંથી આપણને રોટલીની વ્યવસ્થા મળે છે. ટોટલ આપણને દિવસની 12-15 હજાર રોટલીની આપણને રોટલી મળી રહી છે અને આ 12-15 હજાર રોટલીઓ આપણે આ જ વિસ્તારના અલગ અલગ વિસ્તારમાં આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. રામનવમી અને મહાવીર સ્વામી જન
જન્મ કલ્યાણના પાવન અવસર પર આચાર્ય ચંદ્રજીત સુરીજી તેમજ પન્યાસ ઇન્દ્રજીત મહારાજની પ્રેરણાથી લોકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું અને ગેટવે ટેકનોલોજીના સહકારથી ભોજન વિતરણ પણ કરવામાં આવ્યું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ચૈત્રી નવરાત્રી અને રામનવમી નિમિત્તે શુભેચ્છા પાઠવી અને કહ્યું કે પીએમએ જાહેર કરેલા લોકડાઉનનું પાલન કરીએ. વધુમાં જણાવ્યું, સંકટના સમયમાં તંત્ર અને પોલીસને સહકાર આપીએ, સાવચેત રહીશું તો મહામારીમાંથી ઉગરીશું. નમસ્કાર. ચૈત્રી નવરાત્રાના નવલા માની શક્તિને આરાધનાના દિવસો ચાલે છે, નવમું નોરતું છે, રામનવમી પણ આજે છે, ત્યારે સૌને મારા જય માતાજી અને નોરતા અને સાથે સાથે રામનવમી નિમિત્તે રામનવમીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે રામનવમીનો પવિત્ર દિવસ, નવું પવિત્ર નોરતું, કોરોના વાયરસ સામેની લડાઈ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ એક થઈને લડી રહ્યો છે, ત્યારે આવો સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સૌ ગુજરાતવાસીઓ, સૌ ભારતીયો આપણે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની. લોકડાઉનમાં હજુ 12 દિવસ બાકી છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ ખેડા જિલ્લાના મહેમદાબાદ પહોંચી. મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પણ જોવા મળ્યા સેવામાં અને યુવકો દ્વારા ગરીબ પરિવારને ભોજનની વ્યવસ્થા કરી. નાના અને મોટા લોકો પણ સેવામાં જોડાતા જનસેવા એ જ પ્રભુ સેવા સૂત્ર સાકાર કર્યું. ગૌતમ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય મંતવ્ય ન્યૂઝ અને મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો. વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ અત્યારે હાલ ચાલી રહ્યું છે. હાલ આપણે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવી પહોંચ્યા છે. મારા કેમેરામેનને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવવાની કોશિશ કરશે કે જે અત્યારે હાલ આપ જોઈ શકો છો, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે રોડ રસ્તા છે તે સુમસામ, જે 24 કલાક ધમધમી રહ્યા હતા તેઓ અત્યારે હાલ એકદમ સુમસાન પડી ગયા છે. આપણી સાથે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય પણ છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે લોકડાઉનની પરિસ્થિતિને લઈ અત્યારે હાલ મહેમદાવાદ કેવી પરિસ્થિતિની અંદર છે. જી સાહેબ, નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાહેબ, શું કહેશો લોકડાઉનની કેવી પરિસ્થિતિ? લોકડાઉનની અંદર ખરેખર તો જો કોઈનો સૌનો આભાર હોય તો લોકો ખૂબ સમજુ, આપણા ગુજરાતના ખૂબ સમજુ અને સારા માણસો છે. સરકારશ્રીએ જે કંઈ લોકડાઉનનો જે કહ્યું છે એમાં તમામ દુકાનદાર હોય, રાહદારી હોય, આમ જનતા હોય, દરેક પોતપોતાની ફરજ સમજીને અને લોકડાઉનની અંદર સક્રિય રીતે ભાગ લઈ અને સંપૂર્ણપણે લોકડાઉન કરે છે. દાહોદ ટાઉન પોલીસ દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. કોરોના વાયરસને લઈને જાહેરમાં ગીત ગવડાવવામાં આવ્યું. પોલીસની ગાડીમાં દિવ્યાંગ શિક્ષક દ્વારા કોરોનાનું ગીત ગવડાવી જાહેરનામાની અમલવારી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, સીધા પહોંચીશું ત્યાં. તો થોડી વારમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. કોરોનાના દરરોજ કયા રિપોર્ટો આવી રહ્યા છે, કેટલા લોકો ક્વોરન્ટાઇન છે અને સાથે જ કયા પ્રકારની રાજ્યમાં પરિસ્થિતિ છે તેનું. 2019માં એક પોઝિટિવ કેસ આજે પ્રસ્થાપિત થયું છે. આ ભાવનગરના 28 વર્ષના પુરુષ છે કે જેમને ત્યાં આગળ ઓલરેડી જે એક પોઝિટિવ કેસ હતા એમની સાથેનું કોન્ટેક્ટ હતું એવો પ્રસ્થાપિત થયેલો કેસ છે. સાથે સાથે આજે 3 લોકો ડિસ્ચાર્જ થયા છે અને સાજા થઈને ઘરે ગયા છે. એમાંના જે ગુજરાતનો સૌથી પહેલો કોવિડ પોઝિટિવ કેસ રાજકોટના એક વ્યક્તિ હતા, પુરુષ હતા, 32 વર્ષની એમની ઉંમર હતી અને એ વ્યક્તિ આજે સાજા થઈને પાછા ઘરે જાય છે. એ જ રીતે સિવિલ હોસ્પિટલ સુરતના 2 પોઝિટિવ કેસીસ જે હતા એ લોકોને, એટલે એક પુરુષ 45 વર્ષ અને બીજા એક પુરુષ 23 વર્ષના, એમ કરીને આજનું હવે ટોટલ આપણા ત્યાં અત્યાર સુધી 88 પોઝિટિવ કેસીસ થાય છે. એ પૈકી 68 લોકો બિલકુલ સ્ટેબલ છે, નોર્મલ છે, પણ 3 વેન્ટિલેટર્સ પર છે. આજથી આપણે આ વેન્ટિલેટર્સ પર જે છે એમનો નિર્ણય પણ 2-3 દિવસ પહેલાં લીધું હતું કે આપણા એક સરસ ગ્રુપ ઓફ સ્પેશિયલિસ્ટ અહીંયા અમદાવાદમાં, જેની અંદર ડૉક્ટર અતુલ પટેલ પણ છે, એ જ રીતે આપણા ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, ડૉક્ટર બિપિન અમીન અને આપણા ડૉક્ટર દીક્ષિત અને આર કે પટેલ સાહેબ જે આપણા યુએન મહેતાના ડાયરેક્ટર પણ છે,
એ આખી ટીમ પણ આ બધા કેસીસને અહીંથી પણ મેન્ટરિંગ ટેલી મેન્ટરિંગની પણ આપણે એક વ્યવસ્થા ઊભી કરી છે અને આજે પણ એ લોકોએ આ કામગીરી સરસ રીતે કરી. 10 પેશન્ટ્સ અત્યાર સુધી બિલકુલ સાજા થઈને ઘરે જતા રહ્યા છે. એટલે આ રીતની ટોટલ માહિતી છે જે કુલ ટેસ્ટ થયા છે અત્યાર સુધી 1826, એમાંથી પોઝિટિવ 88, નેગેટિવ 1714 અને જે પેન્ડિંગ છે 24 છે. આજે ખાસ અગત્યની વાત એ છે કે માનનીય વડાપ્રધાનશ્રીએ આજે એક વિડીયો કોન્ફરન્સ કરી અલગ અલગ રાજ્યોના માનનીય મુખ્યમંત્રીશ્રીઓ સાથે અને એમની આખી આ ટીમ સાથે, અને એમાં સાહેબે જે ફોકસ આજે મેઇનલી આપ્યું છે એ મેસેજ અમે આ માધ્યમ દ્વારા પણ બધાને કહેવા માંગીએ છીએ. એક તો એમને રોગ પ્રતિકારક શક્તિ એટલે આપણા બધાની ઇમ્યુનિટી વધે એના માટે ઘણી બધી આપણી જે સિમ્પલ કલ્ચરલ ટ્રેડિશનલ આપણી જે પરંપરાગત જે ઉપાયો છે જેને અત્યારે વિશ્વભરમાં પણ લોકો એને ઘણી બધી આસ્થા સાથે માને છે એવા બધા ઉપાયોને પણ એમને અપનાવવા માટેની વાત કરી. દાખલા તરીકે એમને એક દાખલો આપ્યો કે ગરમ પાણી એ એમને આયુષ મંત્રાલય દ્વારા ઘણી બધી આવી સિમ્પલ ડુએબલ થિંગ્સ જે આપણે બધા ઘરમાં આઇસોલેશનમાં હોઈએ, લોકડાઉનમાં હોઈએ, ક્વોરન્ટાઇનમાં હોઈએ, એવરીબડી કેન ફોલો ધીસ, બધા આ વસ્તુને પ્રેક્ટિસ કરી શકે એમાંનું એક છે ગરમ પાણી. આયુષ મંત્રાલયના જે ગાઈડલાઇન્સ આવ્યા છે, યોગ પ્રાણાયામની પણ વાત કરી એમાં પણ, કેમકે આ જેટલું આપણે બિલકુલ આપણી માનસિક રીતે શારીરિક રીતે આપણે પોતાની જાતને એમાં સ્વસ્થ રાખીશું તો એટલું આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. એ જ રીતે એમને ગોલ્ડન મિલ્ક માટેની પણ વાત આયુષ મંત્રાલયના ગાઈડલાઇન્સમાં આવ્યું છે જે અત્યારે વિશ્વભરમાં આની ઘણી બધી એક ડિમાન્ડ ઊભી થતી હોય છે. આપણે જોયા છે ઘણા મહિનાઓથી હમણાં કે ટર્મરિક એટલે હળદર અને દૂધ જે આપણા ત્યાં જૂની પદ્ધતિ પણ ઘણા લોકો આ અપનાવે જ છે, પણ એને અત્યારે જો અપનાવવામાં આવે આ સંજોગોમાં તો આપણી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી બૂસ્ટ થાય. સાથે એમને બીજી પણ અગત્યની આજ વાત એ કરી કે જે આખી આપણી ટ્રેકિંગ ટેસ્ટિંગ અને ટ્રીટિંગ આ જે 3 T's વાત છે એના ઉપર પણ સાહેબે ભાર આપ્યો હતો. અને એમને ખાસ કહ્યું કે આ જે વસ્તુ છે થોડીક લાંબી ચાલવાની છે, એની અંદર અલગ અલગ જે સમાજના લોકો છે, કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, બધા પણ આમાં ઇન્વોલ્વ થાય. દાખલા તરીકે NGOsને ઇન્વોલ્વ કરવાની વાત કરી, NCC, NSSના લોકોને, અને એમને એક બહુ અગત્યની એ પણ વાત કહી કે આને પ્રિવેન્ટ કરવું લિટરલી 0 budget છે, બરાબર ને? એટલે આમાં જેટલું આપણે IEC આ બધી અવેરનેસ આપણે જે વારંવાર કહીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ, એકબીજાના હાથ મિલાવવાનું ન રાખીએ, અને જે કોફ એટિકેટ છે આ રીતે કોફ કરીએ, હાથમાં ન કરીએ, પછી આપણે થૂંકવાની પણ મનાઈ કરી છે, જેટલું બને બહુ જોરથી બૂમ ન પાડીએ જેથી કે આપણા ડ્રોપલેટ્સ, સલાઈવાના જે ડ્રોપલેટ્સ છે બીજાને ઇન્ફેક્ટ ન કરે, અને આ બધી રીતે આપણે જેટલી કાળજી લઈએ એટલું આ વસ્તુને આપણે બીજાને ફેલાતા કે બીજાને આ રોગ ન લાગે એના ઉપર આપણે કાબૂ રાખી શકશું. અને ખાસ મેસેજ હતું કે વી હેવ ટુ બ્રેક ધ ચેઇન, એટલે આજે એકબીજાને ચેપ લાગવાની એક સંભાવના છે એને તોડવાની છે. ક્લસ્ટર કન્ટેનમેન્ટની પણ વાત કરવામાં આવી, બહુ જ એને સ્ટ્રિક્ટલી આપણે અમલ કરવાનું છે, જે જે હોટસ્પોટ્સ છે અને હોટસ્પોટ્સની અંદર શું કાર્યવાહી થઈ રહી છે, કેવી રીતે કરવાનું છે એના ઉપર ચર્ચા પણ કરવામાં આવી. અને એમને ખાસ એક અગત્યની એ પણ વાત કરી જે અત્યાર સુધી આપણે જનરલી લોકોને માસ્ક પહેરવા માટે આપણી પણ એક એડવાઇઝરી એવી હતી કે જે લોકો સાજા છે, નોર્મલ છે, માસ્ક ન પહેરે. પણ હમણાં તાજેતરમાં અને આ વાતની આજે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના વિડીયો કોન્ફરન્સમાં ઉલ્લેખ કર્યો, અને માસ્ક એટલે કોઈ આપણે હાઈફાઈ માસ્કની જરૂરત નથી. એમને વાત કરી કે એક સિમ્પલ કોટન એટલે સૂતી કાપડને પણ આપણે એક રૂમાલ જેવું પણ હોય એને ફોલ્ડ કરીને આપણે પહેરીએ તો એનાથી શું થાય કે આપણા મોઢેથી જે ડ્રોપલેટ્સ આવતા હોય છે એની અંદર અરેસ્ટ થાય. આ રીતે બધા જ પહેરે તો આ ડ્રોપલેટ્સનું જે એકબીજાને સંક્રમણ થવા માટેની જે એક સંભાવના છે ઘટી જાય છે. એટલે બધાને અનુરોધ છે, બધાને અમે એ કરીએ છીએ કે આ રીયુઝ થઈ શકે, રીસાયકલ, ધોઈને ફરી આપણે પહેરી શકીએ એવા સિમ્પલ માસ્ક આપણે બધા પહેરીએ. અને એ જ વાત અત્યારે WHO તરફથી પણ તાજેતરમાં આવ્યું છે, અને જે અમેરિકામાં પણ જે NCDCના જે મેઇન જે વ્યક્તિ છે ત્યાં એમના તરફથી પણ હમણાં 2 દિવસથી આવ્યું છે કે આ એક વસ્તુ કરવાથી આ રોગને આપણે અટકાવી શકીએ. કેમકે ઘણા લોકો આને સિમ્પટમ, આપણે અગાઉ પણ વાત કરી છે કે એ સિમ્પટોમેટિક હોય,
કોઈ પણ લક્ષણ ન દેખાતા હોય તો પણ એ આ વસ્તુની ચેપ કદાચ બીજાને આપે એવી સંભાવના પૂરી રહેતી હોય છે. માટે આ સંક્રમણને જો આપણે બ્રેક કરવું હોય, તોડવું હોય, ચેઇનને બ્રેક કરવું હોય, તો આપણે બધા જ એક સિમ્પલ માસ્ક, જેને આપણે રિસાયકલ એટલે પર્યાવરણની દૃષ્ટિથી પણ એને કંઈ થ્રો કરવાનું રહેતું નથી. અને આ પ્રશ્ન પણ ઘણા બધા લોકો અવારનવાર પૂછતા હોય છે કે ઘણા લોકો આજે ટ્રિપલ લેયર માસ્ક વગેરે છે જે ડિસ્પોઝેબલ છે એ વાપરતા હોય છે, અને પછી આ માસ્કને ગમે ત્યાં ડિસ્પોઝ કરીએ તો એનું પણ એક પ્રશ્ન આવે છે. એટલે આ માસ્કને જ્યાં સુધી બને કોઈ આપણી હેલ્થ ફેસિલિટી હોય એના યલો કલરના પીળા રંગના જે બાયોડિગ્રેડેબલ વેસ્ટ અને અલગ અલગ કેટેગરીઝનું હોય છે, એટલે આ યલો કલર માટેની જે સ્પેશિયલ હોસ્પિટલ વેસ્ટ છે એની અંદર આને આપણે નોર્મલી ડિસ્પોઝ કરવા માટેની એક પ્રાવધાન હોય છે. પણ એટલીસ્ટ આપણે એને ગમે ત્યાં ડિસ્પોઝ ન કરીએ, એટલીસ્ટ જ્યારે કચરા ફેંકવાનો વારો આવે તો એટલીસ્ટ એક જગ્યાએ કલેક્ટ કરીને પછી આ રીતે હોસ્પિટલના વેસ્ટની સાથે એ ડિસ્પોઝ કરી શકીએ. પણ જો આવી કોટન સૂતી કાપડનું માસ્ક પહેરીએ તો પછી ડિસ્પોઝલ પણ અને બીજા જે પર્યાવરણ માટે પણ આ નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. તો આજે ખાસ આ રીતે છે. ગઈકાલે અમને પૂછવામાં આવ્યું હતું કે કેટલા એવા કેસીસ છે ટોટલ કે જે સંક્રમણ જેમનું હજી આંતરરાજ્ય કે વિદેશથી આવ્યા હોય કે પછી લોકલ જે પોઝિટિવ હોય એ પ્રસ્થાપિત થઈ હોય એ સિવાયના કેટલા છે, તો એના આંકડા પણ ગઈકાલે પણ આપણા ત્યાંથી શ્રી નિમેશભાઈ નિતેશભાઈ અહીંયા બેઠા છે એમને આપ્યું હતું. આજે પણ પ્રેસ નોટ સાથે બ્રેક આપ, કેમ કે આ નંબર થોડુંક એક લાંબી લિસ્ટ છે, કેટલા કેસીસ આપણા ત્યાં જે પોઝિટિવ છે પૈકી વિદેશથી આવેલા ડાયરેક્ટ વ્યક્તિ, આંતરરાજ્યથી આવેલા લોકો, પછી ઓલરેડી જે પોઝિટિવ થયેલો કેસ છે અહીંયા એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવેલા કેટલા લોકો છે એની વિગત પણ આપણી પાસે શેર કરી શકાશે આ પ્રેસ કોન્ફરન્સ પછી. નમસ્કાર. એ ક્વેશ્ચન વિવેકભાઈ એ જ આપણે કહીએ છીએ આજે ટેબલના ફોર્મમાં આપી દઈશું. આના પછી વી હેવ ઇટ રેડી, બધું બ્રેકઅપ છે અને આપી દઈશું જેથી કે આપ લખી શકો. એટલે જે દિલ્હીથી જે વ્યક્તિ આવ્યા છે એટલે એ હજી પ્રસ્થાપિત નથી થયું કે ત્યાં એ ધાર્મિક પ્રસંગમાં હતા કે કેમ, પણ એ વિસ્તારમાં જરૂર એ રહ્યા છે એવી આપણને માહિતી મળી છે એ જ વિસ્તારમાં, અને એમની કોન્ટેક્ટમાં આવેલા આ વ્યક્તિ આજે પોઝિટિવ થયા છે. અને આ રીતે એ રીતે પ્રોટોકોલ સિવાય જ્યાં જ્યાં એના લક્ષણ ડોક્ટર્સ જે બતાવે છે સિવિયર એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, બ્રેથલેસનેસ, અને જે કોન્ટેક્ટમાં આવ્યા હોય એવા બધા જે કન્ડિશન્સ હોય એવા લોકોને બિલકુલ આપણે ટેસ્ટ કરીએ છીએ, પણ એવા કન્ડિશન્સ જે ન હોય એમાં ટેસ્ટ કરવાની પ્રોટોકોલ હોતી નથી. બરાબર છે. એટલે આમાં એટલે આપણે જોઈએ તો ભાવનગરમાં અત્યારે જેટલા પણ કેસીસ આવ્યા છે ટોટલ 6 કેસીસ થયા છે, અને આજનું એડ કરીએ તો 7મો કેસ થાય. એ પૈકી એક જ આંતરરાજ્ય, એટલે જે શરૂઆત જ્યાંથી થઈ દિલ્હીથી જે વ્યક્તિ આવ્યા હતા અને અનફોર્ચ્યુનેટલી એમની મૃત્યુ પણ થઈ, બરાબર ને? અને એ સિવાય બાકી બધા આ એક વ્યક્તિના લીધે સંક્રમણ થયું છે એ જ ક્લસ્ટરમાં. એટલે આ રોગ માટે એટલે જ વધારે ચિંતા છે કે એક પોઝિટિવ વ્યક્તિથી અનેક લોકોને એની ચેપ લાગે એવી વસ્તુ સંભાવના પણ છે અને બની પણ રહી છે, હકીકત પણ છે. માટે આપણે જેટલું બને સોશિયલ ડિસ્ટન્સિંગ. પોલીસ કર્મચારીઓને સ્પેસિફિકલી ક્વોરન્ટાઇન કરાયા છે કે કેમ એવી અત્યારે અમારી પાસે માહિતી નથી. વી વિલ ચેક ઇટ આઉટ, અમે ચેક કરીને કહેશું. અત્યારે હાલ એવી કોઈ માહિતી સ્પષ્ટ હા કે ના અમારી પાસે નથી, પણ અમે નેક્સ્ટ કોન્ફરન્સ પહેલા માહિતી આપશું. મળી જાય.
આમાં સિમ્પલ વાત એટલે આમાં નોર્મલી આ જ્યારે કોઈને આ રોગનું ચેપ લાગે તો સાયન્ટિફિકલી લોકો કહે છે કે 14 દિવસ સુધી એના સંક્રમણ એનામાં સૌથી પહેલાં આવેલું પણ હોય અને ઘણી વખતે એ બહાર કોઈ લક્ષણ ન પણ હોય પણ 14 દિવસની અંદર સામાન્ય રીતે એના લક્ષણ બહાર આવે છે એટલે આપણને ખબર પડે કે આ વ્યક્તિને તાવ છે, બ્રેથલેસનેસ એટલે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને પછી આ રીતે હોસ્પિટલાઇઝ કરવું પડે છે વગેરે. એટલે આપણા ત્યાં 22મી તારીખે આખા ભારતભરમાં જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ વિદેશથી, કેમ કે એ સમયમાં આપણે લગભગ દેશ વિદેશમાં આપણે જોઈએ તો ગ્લોબલી ઘણા બધા દેશોમાં આ જે પહેલે સીમિત હતું ચાઇનાને અને અમુક દેશોમાં, પછી ઇટલી, ઈરાન, સાઉથ કોરિયા એવા અમુક દેશ. આ હતા જયંતિ રવિ અને તેમણે જે રીતે માહિતી આપી હોય છે દરરોજ સાંજે તેઓ આવતા હોય છે અને માહિતી આપતા હોય છે કે ગુજરાતમાં કેટલા આંકડા પોઝિટિવ આવ્યા છે, કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને તે આંકડા સાથે ફરી આજે એકવાર તેઓ રજૂ થયા છે અને ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10 લોકો સાજા થઈ ગયા છે અને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. યોગ પ્રાણાયામથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેવું તેમણે જણાવ્યું છે. હળદર અને દૂધના ઉપયોગથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ગુજરાતના નાગરિકો આ વ્યક્તિત્વને હવે સારી પેટે ઓળખે છે, કેમ કે આ કપરા કાળમાં તેઓ સતત એક્ટિવ છે અને દરરોજ 2 વાર ટીવી પર આવે છે અને તેમનું એક પાસું તો બધા જાણે છે પણ એમના બીજા અનેક પાસાઓ પણ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ એવા ડોક્ટર જયંતિ રવિ એક ઉમદા વહીવટી અધિકારી ઉપરાંત ઉમદા વ્યક્તિત્વ પણ છે. તેમની વહીવટી સૂઝબૂછને લીધે જ આ કપરા કાળમાં તેઓ ખૂબ મોટી જવાબદારી નિભાવી રહ્યા છે. બીજી તરફ તેમના વ્યક્તિત્વની પણ બીજી અનેક ખાસિયતો છે. તેઓ 1-2 નહીં પરંતુ 11 ભાષાના જાણકાર છે. સંધિ અધિકારી તરીકેનો તેમનો લાંબો અનુભવ હોવા છતાં તેમના વ્યવહારમાં ક્યારેય તેઓ એવું વાર્તાવા દેતા નથી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડોક્ટર જયંતિ રવિ આમ તો બિન ગુજરાતી છે પણ તેમની બોલવાની શૈલી જોઈને લાગે નહીં કે તેઓ મૂળ ગુજરાતી નથી. ગુજરાતને તેમણે બનાવી છે કર્મભૂમિ અને તેઓ કોઈ પણ ગુજરાતી કરતા પણ સારું કડકડાટ ગુજરાતી બોલે છે. તેઓ 1991ની બેચના સંધિ અધિકારી છે. મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન મેળવ્યા બાદ ડોક્ટર જયંતિ રવિએ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઈ ગવર્નન્સ સબ્જેક્ટમાં PhD કરી ડોક્ટરેટની પદવી મેળવી છે. તેઓ યોગા અને સાયકલિંગને પસંદ કરે છે. ઉપરાંત ગાયકીમાં પણ તેઓ માહિર છે. ગંગા સતીનો મેરુ તો ડગે પરંતુ જેના મનના ડગે તેમનું પ્રિય ભજન છે. તો શાસ્ત્રીય કથક નૃત્યનો પણ પોતાનો ઉમદા શોખ છે. મર્દાની સ્તોત્રનું પઠનના તેમનો અવાજ શ્રોતાના મન સુધી પહોંચે તેવો છે. આ ઉપરાંત તેમના વ્યક્તિત્વનું બીજું મહત્વનું પાસું એ છે કે તેઓ હંમેશા ભારતીય નારીને શોભે તેવા સાડી જેવા વસ્ત્ર જ પહેરે છે. લેખનમાં પણ તેમને રૂચિ છે. તેમની જીવનશૈલીમાં સાદગી અને સરળતાના દ્રશ્યો થાય છે. જો આવા સંધિ અધિકારીઓ મળતા રહે તો એ રાજ્યનું ગૌરવ કહેવાય. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને અને ફાલ્ગુની રજા આપશો. નમસ્કાર. Thank you.